ભુજમાં શ્રી ભીમરાવનગર પ્રાથમિક શાળા નંબર 15માં ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, ડોક્ટર રામભાઈ ગઢવી, સહજીવન સંસ્થાના ધર્મેશભાઈ અંતાણીનું શાળા પરિવારે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. એસએમસીના સભ્યો વાલીગણની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી પ્રાર્થના પોથીનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવવાનો સંદેશો સમાજમાં જાય તે માટે કપડાની થેલીનું વિતરણ, ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધર્મેશભાઈએ બાલદેવને પ્લાસ્ટિક ગમે ત્યાં ન ફેંકતા ભેગું કરી સંસ્થાને આપવા કહ્યું હતું. પ્રમુખ લતાબેને પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને કપડાની થેલી વાપરવા કહ્યું હતું. રામભાઈ ગઢવીએ ભુજને સ્વચ્છ રાખવા બાલદેવ સહકાર આપે અને નગરપાલિકા તરફથી તમામ પ્રકારની મદદ કરવા ખાતરી આપી હતી. ત્રિવેણી સંગમનું તમામ સૌજન્ય શાળાના શિક્ષક પ્રકાશ તરાલે આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રકાશ તરાલ અને સમગ્નાભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. શ્રી ભીમરાવનગર પ્રાથમિક શાળા નંબર 15માં આજે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા નંબર 15ના આચાર્ય શ્રી વૈશાલીબેન ગોળના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ શ્રી રામભાઈ ગઢવી સાહેબ અને સહજીવન સંસ્થાના સભ્ય શ્રી ધર્મેશભાઈ અંતાણી અને એસએમસીના સભ્યો અને વાલીઓ અને નાના બાળકોની વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. આજે 250 બાળકોને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું, સાથે સાથે બાળકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ બાળકો પ્રાર્થનાઓ મોઢે કરી શકે એના માટે તમામ શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના પોથી વિતરણ કરવામાં આવી. રામભાઈ ગઢવી સાહેબ અને આદરણીય લતાબેન અને ધર્મેશભાઈ તરફથી અમને ખૂબ કાર્યક્રમ માટે સપોર્ટ મળ્યો અને બાળકોને પ્લાસ્ટિક હટાવો એ ઝુંબેશ માટે બાળકોને સજ્જ રહેવા માટે મહેમાનોએ વિનંતી કરી. આખો કાર્યક્રમ સરસ રહ્યો અને બધા બાળકો પણ સ્વીકાર્યું કે અમે પ્લાસ્ટિક નહીં વાપરીએ, પ્રાર્થનાઓ મોઢે કરીશું, મમ્મી પપ્પાને સંભળાવીશું અને ચકલીઓનો કલકલાટ, ચકલીઓનું ચીચિયારિયું અમે અમારા ઘરે સાંભળશું, એના માટે અમે ચકલી ઘરે રાખીશું. તો આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું. અત્રેથી શાળા નંબર 15 તરફથી હું લતાબેનનો, રામભાઈ ગઢવી સાહેબનો, એસએમસીના સભ્યોનો, મારા સ્ટાફનો અને મારા સતત મને પ્રયોગો કરવા માટે છૂટતો દોર આપતા મારા આદરણીય શ્રી વૈશાલીબેનનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.